Hello dear students, good morning. In earlier lecture we have learnt about economics importance of fungi, right? So now in this lecture we are discuss about a harmful effect by fungi. આગળના લેક્ચરમાં આપણે ફંજાઈના ફાયદા જોયા હતા કે ફંજાઈ છે એ કઈ કઈ રીતના હ્યુમન બિંગ્સને ફાયદાકારક છે, રાઈટ? તો આ લેક્ચરની અંદર આપણે એના હાર્મફુલ ઇફેક્ટ જોવાના છીએ. સો મેની ફંજાઈ એક્ટિવિટીઝ ઇઝ હાર્મફુલ એક્ટિવિટીઝ, રાઈટ? And this fungi incite to many disease in human body, animals, plant. આપણને ખબર છે કે કોઈ પણ ડિસીઝ થતી હોય એની પાછળ રિસ્પોન્સિબલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે, રાઈટ? તો એમાંથી ઘણી બધી ફંગલ ડિસીઝ હોય છે, સ્પેશિયલાઇઝ ફંગલ ડિસીઝ. જો હ્યુમન બિંગની વાત કરીએ તો આપણે કહેતા હોય ધાધર જે થાય છે, રાઈટ? આપણે ગુજરાતીમાં એને ધાધર કહીએ પણ લખાય એને દાધર, રાઈટ? એવી જ રીતના પ્લાન્ટ્સની અંદર પણ સિમિલર ફંગલ ડિસીઝ હોય છે, એનિમલ્સને પણ ફંગલ ડિસીઝ થતી હોય છે, રાઈટ? તો એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? આ બધી ફંજાઈની સ્પીસીસ. તો ઘણી બધી એવી ફંગલ સ્પીસીસ જે છે કે જેના કોઈ ફાયદા ના હોય, એના ખાલી નુકસાન જ હોય. સો દે કોઝ કન્સિડરેબલ લોસ ટુ ફૂડ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ક્રોપ. માની લો કોઈ પ્લાન્ટ્સ ઉપર આ ફંગલનું ઇન્ફેક્શન લાગી જાય તો શું થશે? ડિસ્ટ્રોયડ ધ ક્રોપ, રાઈટ? એક વાક્યમાં આપણે કહીએ તો શું થાય? ક્રોપ હશે એ ડિસ્ટ્રોય થઈ જશે. તો એનાથી ઘણા બધા નુકસાન બી છે કે ફંગલ ડિસીઝ લાગે તો જેટલી આપણને ઈલ્ડ મળતી હોય ક્રોપ પ્લાન્ટ્સમાંથી, રાઈટ, જેટલું આપણું ઈલ્ડ વેજીટેબલ્સની મળતી હોય, ફ્રૂટ્સની મળતી હોય, એ કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. તો એ લોસ છે એ આપણને ઘણો બધો થાય છે ફંગલ ડિસીઝથી. તો ડિસ્ટ્રોય ધ વેલ્યુએબલ ટિમ્બર. હવે આપણને ખબર છે કે આપણે રોજિંદા જીવનની અંદર એવી ઘણી બધી વસ્તુ છે એન્ડ વી આર ડિપેન્ડ ઓન ધ પ્લાન્ટ્સ, ટોટલી ડિપેન્ડ્સ ઓન ધ પ્લાન્ટ્સ. બીકોઝ આપણે એવી કોઈ વસ્તુ નથી કે જે આપણે પ્લાન્ટ્સ વગર એ વસ્તુ આપણી પોસિબલ હોય. સવારથી ઉઠો છો ત્યારથી લઈને સાંજ સુધી સુવો છો ત્યાં સુધીમાં ક્યાંક ને ક્યાંક પ્લાન્ટ્સની પ્લાન્ટ્સ પાર્ટ્સ જે છે એનો ઉપયોગ છેલ્લે આપણે તો કરતા જોઈએ છીએ. તો જે વેલ્યુએબલ ટિમ્બર્સ જે છે, લાકડું આપણે જે કહીએ છીએ સ્પેશિયલી ફર્નિચર માટે જે આપણે યુઝ કરીએ છીએ, એ બધા લાકડા ઉપર પણ ફંગલ ડિસીઝ આવી જાય છે. એને લીધે શું થતું હોય? લાકડું છે એ કોહવાય છે. ધેટ મીન્સ ડિસ્ટ્રોય ધ વુડ. વુડનું શું કરી નાખે? ડિસ્ટ્રોય કરી નાખે એન્ડ કોઝ ધ સ્પોઇલેજ ઓફ ધ ફૂડ એન્ડ ધ મેની અધર યુઝફુલ આર્ટિકલ્સ. એટલે એવું જ કહેવા માગે છે કે ફંગલ ડિસીઝ છે એના આપણને જેટલા ફાયદા થાય છે એટલા જ એના ગેરફાયદા પણ છે. અને એ કઈ કઈ રીતના ગેરફાયદા છે આપણે જોયું કે ફંગલ્સ ડિસીઝ આર ધ પ્રેઝન્ટ ઇન ધ એનિમલ્સ, પ્લાન્ટ, હ્યુમન બોડી ઓલ્સો. And they are the destroyed the crop plants, vegetables, fruits, timber, right, etc. બધી વસ્તુને નુકસાન કરે છે. યસ, ઓબ્વિયસલી ફૂડ ઉપર પણ આવી જાય છે. લાઈક ધેટ બ્રેડ. જો આપણે બ્રેડને બે દિવસ કરતાં વધારે રાખીએ તો શું થઈ જાય છે? એની ઉપર ફંજાઈ જઈ આવી જતી હોય છે, રાઈટ? તો એ જે ફંજાઈ છે એ નોર્મલી મ્યુકર હોય છે. આપણે આ સેમેસ્ટરની અંદર જે જીનસ ભણવાના છીએ એ મ્યુકર ભણવાના છીએ ત્યારે એનું આપણે ડિટેલિંગ મોર્ફોલોજીકલ સ્ટડી, પછી એનું સેલ સ્ટ્રક્ચર સ્ટડી એન્ડ રિપ્રોડક્શન્સ કઈ રીતના થાય છે, વોલ ધ લાઈફ સાયકલ ઓફ ધ મ્યુકર્સ, એ આપણે જોવાના છીએ. તો અત્યારે આ લેક્ચરની અંદર આપણે એની ઇફેક્ટ્સ જોશું. જેમ આપણે ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ જોયા હતા એઝ અ ફૂડ, એઝ અ મેડિસિન્સ, એઝ અ એન્ટીબાયોટિક્સ, એઝ ઓર્ગેનિક એસિડ્સ આર ધ પ્રોડ્યુસ ઇન ટુ ફંજાઈ, ફંજાઈ સ્પીસીસ, રાઈટ? તો એ બધું આપણે જે જોયું હતું, એન્ઝાઇમ પ્રોડક્શન્સ જોયા હતા. તો એવી રીતના વન બાય વન આપણે શું જોવાના છે? એના લોસીસ જે છે, ઇફેક્ટ જે છે, એ ઇફેક્ટ વિશે આજે આપણે જોવાના છીએ, રાઈટ? સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ફંજાઈ એઝ અ પેથોજન.
જે આપણે વાત થઈ આગળ કે જે ડિસ્ટ્રોયડ માટે જે જવાબદાર છે, રિસ્પોન્સિબલ ફોર ધ ડિસ્ટ્રોયડ ઓફ ધ પ્લાન્ટ્સ, ક્રોપ પ્લાન્ટ્સ, ફૂડ, ફ્રૂટ્સ, વેજીટેબલ એક્સેટ્રા, બધા રીઝન માટે જવાબદાર કેને કીધું છે? ફંજાઈને. કારણ કે ફંગલ ડિસીઝ હોય છે એટલા માટે. એકચ્યુઅલી પ્લાન્ટ્સ અને હ્યુમન બોડી અને એનિમલ્સની વાત કરીએ તો ડિસીઝીસ છે એ ડિફરન્ટ ટાઈપ્સની હોય છે. ડિસીઝીસ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ, લાઈક ધેટ બેક્ટેરિયલ ડિસીઝ, ફંગલ ડિસીઝ, વાયરલ ડિસીઝ, રાઈટ? ઘણા બધા પ્રકારની ડિસીઝ હોય છે. એમાંથી આપણે ફંજાઈનું સ્ટડી કરીએ છીએ, ધેટ્સ વાય વી આર ઓનલી સ્ટડી અ ફંગલ ડિસીઝીસ. અને આ લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં કોઈ ડિસીઝ સ્ટડી નથી કરવાની, રાઈટ? એ આપણે આગળ જેમ જેમ નેક્સ્ટ સેમેસ્ટર જેમ આવશું, નેક્સ્ટ યરની અંદર, એની અંદર આપણે ડિટેલ્સમાં સ્ટડી કરશું. બટ નાવ ઇન ધીસ લેક્ચર વી આર લર્ન અબાઉટ ઓનલી ડિસીઝ નેમ એન્ડ કોઝિંગ એજન્ટ. આ બે જ વસ્તુ ઉપર ચર્ચા કરવાના છીએ. અને એમાં ઇન્ક્લુડ આપણે કરશું કે એનિમલ્સની અંદર કઈ રીતની થાય છે, હ્યુમન બિંગમાં કઈ રીતના છે અને પ્લાન્ટ્સની અંદર કઈ રીતના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન્ટ ડિસીઝ, રાઈટ? સો મેની પ્લાન્ટ ડિસીઝ ઇન રિસ્પોન્સિબલ ફોર ધ ફંજાઈ, ઘણી બધી ડિસીઝ છે, રાઈટ? સો મોસ્ટ ઓફ ધ પેરાસાઇટિક ફંજાઈ થ્રુ કોઝિસ ધીસ ડિસીઝ. સ્પેશિયલી કઈ ટાઈપની ફંજાઈ કીધી છે? પેરાસાઇટિક ફંજાઈ. આપણે જોયું હતું ને ફંજાઈ જે છે એની ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હેબિટેટ્સ છે. સો નોર્મલી આ જે ફંજાઈ હોય છે કેવી હોય છે? પેરાસાઇટિક. તો આ વર્ડ યાદ રાખવાનો છે, રાઈટ? એસ્પેશિયલી ટુ ધ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, ધેટ મીન્સ ધીસ ફંજાઈ અફેક્ટ એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ્સ. ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ધેટ મીન્સ એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ કે જેની અંદર ફ્લાવર પ્રોડ્યુસ થતા હોય છે, રાઈટ? તો મોસ્ટ ઓફ એવા જેટલા પણ પ્લાન્ટ છે એની અંદર ફંજાઈ છે એ નોર્મલી એને અફેક્ટ કરતી હોય છે, ઇફેક્ટ કરતી હોય છે, રાઈટ? સો નોર્મલી સમ ડિસીઝ આર ધ વેરી કોમન ઇન ધ પ્લાન્ટ, લાઈક દેટ સ્મોટ્સ, રસ્ટ, મિલ્ડવે, બ્લાઇટ્સ, રોટ્સ એન્ડ ધ વિલ્ડ્સ. તે આર ધ ડિસીઝીસ નેમ, રાઈટ? આ નામ જે છે એ શું છે? ડિસીઝના નામ છે. સ્મોટ્સ ડિસીઝ છે, રસ્ટ ડિસીઝ છે, મિલ્ડવેસ ડિસીઝ છે, બ્લાઇટ જેની અંદર લેટ બ્લાઇટ્સ આવે, અર્લી બ્લાઇટ્સ હોય, રોટ્સ એન્ડ ધ વિલ્ડ્સ. એન્ડ દે આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ ડિસ્ટ્રોઈંગ ધ ક્રોપ પ્લાન્ટ્સ. અને આ જે બધી ડિસીઝ છે એ સ્પેશિયલી જે પણ ક્રોપ હોય છે એ ક્રોપને શું કરી નાખે? ડિસ્ટ્રોય. જેના લીધે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, આ બધી જે ઈલ્ડ હશે કેવી થઈ જશે? ઘટી જશે. અને એની પાછળ લાખો રૂપિયાનો શું થશે? નુકસાન થશે. સમ એક્ઝામ્પલ, ઇન 1962 નોર્થ આફ્રિકા એન્ડ મિડલ ઇસ્ટ જે ટોબેકોની જે ખેતી કરે છે એ ખેતીની અંદર એક ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું હતું, જેના લીધે 60% ઇલ્ડ જે હતી ટોબેકોની એ કેવી થઈ ગઈ હતી? ડિક્રીઝ થઈ ગઈ હતી. અને એ જે ફંજાઈ છે એનું નામ છે પેરેનોસ્પોરા ટેબિસિના. ઇન ઇંગ્લેન્ડ અવર 5 મિલિયન એલ્મ ટ્રી, એક ટ્રીની સ્પીસીસનું નામ છે એમ ટ્રી, એની વાત કરીએ તો 1967 ટુ 1977 આજે 10 વર્ષનો ગાળો હતો એની અંદર 5 મિલિયન જેટલા ટ્રી છે એ ડિસ્ટ્રોય થઈ ગયા બીકોઝ ઓફ ધ સિરાટોસાઇટિસ ઉલ્મી. આ એક ફંગલનું નામ છે, ફંજાઈનું નામ છે. આનું જે ઇન્ફેક્શનના લીધે કેટલા પ્લાન્ટ્સ કીધા છે? 5 મિલિયન પ્લાન્ટ્સ એ ડિસ્ટ્રોય થઈ ગયા હતા ઓનલી 10 યર્સ, 10 વર્ષની અંદર જ. અમુક જે બેઝિક ફંગલ ડિસીઝના નામ છે અને પ્લાન્ટ જેની ઉપર એ ડિસીઝ જોવા મળે છે એના અમુક એક્ઝામ્પલ આપેલા છે. એમાંથી જે સૌથી કોમન જે છે એ તમે થર્ડ નંબર ઉપર જોઈ શકો છો, ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ, કે જે પોટેટો ઉપર નોર્મલી આ ફંજાઈ છે એનું આપણને ઇન્સ્ટ્રક્શન જોવા મળે છે. અને જે ડિસીઝનું જે નામ છે એ છે લેટ બ્લાઇટ પોટેટો,
લેટ બ્લાઇટ ઓફ પોટેટ. એના પછી જે ફોર્થ નંબર ઉપર છે, ઇરિસિપ્પે પોલિગોની, જે વટાણાની જે ખેતી આપણે કરતા હોય છે, રાઈટ. તો એની અંદર એક ડિસીઝ થાય છે, રાઈટ. ડિસીઝનું નામ છે પાવડરી મિલ્ડવે. એના માટે આ જે એજન્ટ છે એ જવાબદાર છે. સ્પીસીસનું નામ આપેલું છે એરિસિપ્પે પોલિગોની. એવી રીતની આ બધી તમે ડિસીઝ અને પ્લાન્ટ ડિસીઝના નામ જે છે અને ફંગલ એજન્ટ છે એના નામ છે એ તમે જોઈ શકો છો. જે કોમન ડિસીઝના નામ છે, અહીં 25 જેટલી ડિસીઝ છે અને એના જે એજન્ટ છે એના નામ અહીંયા બતાવેલા છે. આ તમારે ખાલી નોલેજ માટે છે, ક્યાંય ક્વેશ્ચનની અંદર લખવાનું છે નહીં. સો આપણે પહેલાં જે વાત કરી હતી સ્મોટ ડિસીઝ, તો એ તમે આ ફર્સ્ટ ઇમેજની અંદર જોઈ શકો છો. સ્મોટ ડિસીઝ છે એના સિમ્પટમ્સ કેવા હોય છે, રાઈટ. એના પછી બ્લાઇટ ડિસીઝની આપણે વાત થઈ, રાઈટ. લીફ ઉપર તમે બ્લેક કલરના ડોટ્સ છે એ જોવા મળે છે. રસ્ટની અંદર, મિલ્ડવેની અંદર છે એમાં શું થાય, પાવડર જેવો ફોર્મ છે એ લીફ ઉપર આવી જતો હોય છે. વિલ્ટ જે ડિસીઝ છે એની અંદર આખો પ્લાન્ટ છે એ શું થઈ જાય, સુકાઈ જાય, સુકારો આવી જાય એવું આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ. તો વિલ્ટ ડિસીઝ છે. અને નોર્મલી ટોમેટોની અંદર આ ડિસીઝ છે એ સૌથી વધારે જોવા મળે છે, ટોમેટો એન્ડ આપણે જે રીંગણ જે કહીએ છીએ એની અંદર, રાઈટ. અને એના માટે જે જવાબદાર એજન્ટ છે એ છે ફ્યુઝારિયમ, રાઈટ. અને આ ફ્યુઝારિયમ છે સૌથી ડેન્જર છે ટોમેટોની અંદર. અને લાસ્ટ જે ઇમેજ છે એમાં રોડ્સ છે, કે જે નોર્મલી જે ફ્રૂટ્સ હોય છે એ ફ્રૂટ્સને સડાવી નાખે. નેક્સ્ટની વાત કરીએ તો એનિમલ ડિસીઝ. અત્યારે આપણે જે જોઈ પ્લાન્ટ ડિસીઝ જોઈ હતી, રાઈટ. સો સેવરલ ફંજાઈ સ્પીસીસ લાઈવ ધ પેરાસિટિકલી ઓન એન્ડ ઇન, એટલે કે એનિમલ્સની ઉપરની બાજુ અથવા તો એનિમલ્સની અંદર જીવતી હોય છે અને એને ઘણી બધી અફેક્ટ કરતી હોય છે, રાઈટ. તો એવી ડિસીઝના નામ આપણે થોડાક જોઈએ. એક્ટિનોમાઇકોસિસ એન્ડ ધ બ્લેક ગ્લેગ ડિસીઝ ઇન એનિમલ્સ આર ઓલ્સો કોઝ્ડ બાય ધ ફંજાઈ. આ બે ડિસીઝના નામ આપ્યા છે, બ્લેક ગ્લેગ એન્ડ ધ એક્ટિનોમાઇકોસિસ. એના માટે જવાબદાર જે છે સ્પીસીસ એની એક જીનસ આપી છે, એન્ટોમોથોરા. આ ડિસીઝ, આ જે સ્પીસીસ છે, આ સ્પીસીસ છે એને અફેક્ટ કરતી હોય છે એનિમલ્સ. સિમિલરલી સમ મેમ્બર્સ ઓફ ધ સેપ્રોલેગિનલ્સ, એની બે જીનસના નામ આપેલા છે, એકાઇલા એન્ડ સેપ્રોલેજિયા, આર ધ પેરાસાઇટિક ઓન ધ ફિશ. ફિશની વાત કરી છે કે ફિશની અંદર આ ડિસીઝ છે એ નોર્મલી આ ફંગલ છે એ જોવા મળતી હોય છે. અને આનાથી જે ફિશ છે એ નોર્મલી ડિસ્ટ્રોય છે એ થઈ જતી હોય છે. અને એની આ બધી સ્પીસીસના નામ છે અહીંયા બતાવેલા છે. એના સિવાયની જે કોમન ડિસીઝ છે એ એનિમલ્સની અંદર જે જોવા મળે છે એ મ્યુકર અને રાઇઝોકોસ, રાઈટ. એની અંદર જે એનિમલ્સમાં જે ડિસીઝ જોવા મળે છે, ડિસીઝનું નામ છે મ્યુકોમાઇકોસિસ. પછી રિંગવોર્મ જોવા મળે છે, એના માટે રિસ્પોન્સિબલ જે એજન્ટ છે એ ટ્રાઇકોફાઇટોન છે, માઇક્રોસ્પોરમ છે અને એપિડેમોફાઇટોન છે. તો આના બધા એક્ઝામ્પલ્સ છે એ આપેલા છે. એના પછી આપણે વાત કરીએ તો હ્યુમન બિંગ્સ. મેં વાત કરી હતી કે જે ધાધર જે થાય છે, રાઈટ, એના માટે રિસ્પોન્સિબલ શું છે, ફંજાઈ. તેના સિવાયની પણ ઘણી બધી એવી સ્કિન ડિસીઝ જે થતી હોય છે એ સ્કિન ડિસીઝ માટે જવાબદાર કોણ હોય, ફંજાઈ. તો એવી આપણે થોડીક ડિસીઝની વાત કરીએ. સો સેવરલ ફંજાઈઝ ઇન્ફેક્ટ ધ હ્યુમન બિંગ્સ, રાઈટ, એન્ડ કોઝિંગ ધ ડિસીઝ નેમ ઇન સ્કિન્સ, રેસ્પિરેટરી ટ્રેક, લંગ્સ, નસલ્સ, આઈ, લીવર, કિડની, આ બધા જે પાર્ટ્સના નામ આપ્યા છે બોડી પાર્ટ્સના એ બધાને છે એ અફેક્ટ કરી શકે છે. તો એમાંથી અમુક જે કોમન ફંગલ સ્પીસીસના નામ છે એની આપણે વાત કરીએ તો એલ્ટેનારિયા, એસ્પરજિલસ, કીટોમિયમ, મોનિલિયા, ફોમા, ટ્રાઇકોડર્મા, હેલ્મિનિથોપ સ્પોરિયમ્સ, ધીસ ઓલ સ્પીસીસ આર ધ એલર્જીક એન્ડ કોઝિંગ ધ
distressing symptoms. And some common disease caused by the fungi in the human beings like that. First is aspergillosis. Sauthi common chhe. નામ ઉપરથી જ ખબર પડી જશે એસ્પરજિલોસિસ ધેટ મીન્સ એનો જે એજન્ટ હશે એના માટે રિસ્પોન્સિબલ કયો હશે એસ્પરજિલોસ હશે રાઈટ એસ્પરજિલોસી જીનસનું નામ છે એના માટે સ્પીસીસ છે તો ઘણી બધી હોઈ શકે લાઈક ધેટ ફ્લેવિયસ નાઇજર ફ્યુમિગેટ્સ રાઈટ એના સિવાયની જે થર્ડ નંબરની જે આપણે ફંગસનું નામ જોઈ શકીએ છીએ કેન્ડિડા તો ખબર હોય તો ઘણા બધાને જીભ ઉપર વ્હાઇટ ફંગસ આવી જતી હોય છે જીભ છે પછી જે આપણા જે દાંત હોય પેઢા પાસે તો એના માટે જે રિસ્પોન્સિબલ જે ફંગસ છે એ કઈ હોય છે કેન્ડિડા હોય છે એવી ઘણી બધી ફંગસ છે રાઈટ એના પછી આપણે વાત કરીએ તો સ્પોઇલેજ ઓફ ફૂડ સ્ટફ કે ફૂડ માટે કેટલું નુકસાનકારક છે વાત કરી હતી આપણે કે ફૂડને છે શું કરી નાખે છે ડિસ્ટ્રોય કરી નાખે છે સો વેરી લાર્જ ઇન નંબર ધીસ મ્યુકર્સ એસ્પર્જિલસ રાઇઝોપર્સ પેનિસિલિયમ એન્ડ ઇસ્ટ આર ધ સ્પ્રેડ બાય હ્યુમિડિટીસ એરિયાઝ એન્ડ ધ સ્પીસીસ ઓફ ધ મ્યુકર એન્ડ રાઇઝોપર્સ આર ધ કોમનલી સીન ધ બ્રેડ પિકલ્સ એટલે આ બધા ઉપર જે નોર્મલી સ્પ્રેડ થતી હોય છે અને જો એને કોઈ શેડી એરિયા મળી ગયો એટલે કે ડાર્ક એરિયા જો મળી જાય મિનિમમ 48 અવર્સ તેની અંદર છે આ બધી જે ફંગલ સ્પીસીસ જે છે એ શું થતી હોય સ્પ્રેડ થઈ જાય ડેરી પ્રોડક્ટ્સની વાત કરીએ તો એની અંદર પણ નોર્મલી આ બધી જે સ્પીસીસ છે રાઈટ એ જોવા મળે છે મ્યુકર છે ઓડિયમ છે ટોરુલા છે પેનિસિલિયમ છે ક્લેડોસ્પોરિયમ છે આ બધી સ્પીસીસ છે આપણે કોઈ પણ ડેરી પ્રોડક્ટ હોય રાઈટ એની અંદર આપણને આ મળી જાય મ્યુકર મ્યુસેડો એન્ડ ધ રાઇઝોપસ સ્ટોલોનિફર્સ સ્પોઇલ્સ ફ્રોઝન મીટ બાય કોઝિંગ ધ બ્લેક સ્પોટ ડિસીઝ તો ખ્યાલ હોય તમને તો જે મીટ હોય એને ફ્રોઝન કરીને રાખવું હોય રાઈટ કોલ્ડ કન્ડિશનની અંદર તો એને પણ અફેક્ટ કરે છે તો એ જે ડિસીઝનું જે નામ છે એ છે બ્લેક સ્પોટ અને એના માટે જે રિસ્પોન્સિબલ જે ફંગસ છે એ છે મ્યુકર મ્યુસેડો એન્ડ ધ રાઇઝોપસ સ્ટોલોનિફર એન્ડ સમ ફંજાઈ કેન ઇન્ફેક્ટ ફૂડ સ્ટોક્સ ઇવન એટ વેરી લો ઇન ટેમ્પરેચર ટેમ્પરેચર 6 ડિગ્રી લગીનું હોય ને તો એની અંદર પણ એ કોઈ પણ સ્ટોર કરેલી વસ્તુ હોય એને એ અફેક્ટ કરી શકે છે આપણે ઉપર જે વાત કરીએ મ્યુકર મ્યુસેડો અને રાઇઝોપસ સ્ટોલોનિફર એ જે ફ્રીઝ કરેલું જે મીટ છે રાઈટ તો જે ફ્રીઝ કરેલી કોઈ પણ આઇટમ હોય છે તો એની અંદર જો ટેમ્પરેચર જે હોય છે એ બહુ જ લોઅર હોય છે મિનિમમ 2 ડિગ્રી ટુ 6 ડિગ્રી જેટલું એનું ટેમ્પરેચર હોય છે તો ફંગસ છે આપણે જ્યારે અકરન્સની વાત કરી હતી ડિસ્ટ્રીબ્યુશનની ત્યારે આપણે વાત થઈ હતી કે ફંજાઈ છે એ નોર્મલી બધા પ્રકારની હેબિટેટ ઉપર છે એ ગ્રો થાય છે લો ટેમ્પરેચર ટુ હાઈ ટેમ્પરેચર સુધી રાઈટ તો એની આ એક કેરેક્ટરિસ્ટિક્સ છે અનધર સ્પીસીસ લાઇક એલ્ટેનારિયા એસ્પર્જિલસ રાઇઝોસ્પર્સ કોઝિસ ધ પોસ્ટ હાર્વેસ્ટ ડિસીઝ ઇન ધ ફ્રૂટ્સ જે હાર્વેસ્ટ થઈ ગયા હોય જે ફ્રૂટ રાઈટ પ્લાન્ટ ઉપરથી આપણે તોડી લીધા હોય પછી જે સ્ટોર કર્યા હોય પછી જે ડિસીઝ થતી હોય એવી ડિસીઝની વાત છે તેમાં જે ફ્રૂટ્સ અને જે વેજીટેબલ્સ છે એના ઉપર બી નોર્મલી લોંગ ટાઈમ થોડો પીરિયડ છે એનો નીકળી જાય હાર્વેસ્ટ થયા પછી તો આ જે સ્પીસીસ છે એ નોર્મલી જોવા મળતી હોય એની સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો તેમાંની અમુક જે સ્પીસીસ છે અલ્ટરનારિયા છે એસ્પર્જિલસ છે રાઇઝોપસ છે રાઈટ ઓરેન્જ આર ધ ડિસ્ટ્રોઇડ બાય ધ પેનિસિલિયમ ડિજિટેટમ ઓરેન્જની વાત કરીએ આપણે જે નારંગી જે કહેતા હોય છે એ પેનિસિલિયમ ડિજિટેટમ કરીને જે ઓર્ગેનિઝમ છે એનાથી શું થાય છે ડિસ્ટ્રોઇડ થાય છે એન્ડ ડ્રાઈડ એન્ડ ધ ડ્રાઈડ પ્રુન્સ એન્ડ ધ ફિક્સ બાય ધ ઝાયગોસેકરોમાઇસિસ ડાયબ્રોમાઇસિસ એન્ડ જીગોપિચિયા એટલે આ બે સ્પીસીસના નામ છે કે જે ડ્રાય ફ્રૂટ હોય છે રાઈટ એને પણ એ અફેક્ટ કરતા હોય છે રાઈટ તો મતલબ આપણે એવું કહી શકીએ કે ફંજાઈ જે છે એ કોઈ પણ વ્યક્તિને જીવવા દેતી
નથી, કારણ કે ડ્રાય ફ્રૂટને પણ અફેક્ટ કરે છે, જે પોસ્ટ હાર્વેસ્ટ થયેલા હોય એવા ફ્રૂટને પણ અફેક્ટ કરી નાખે છે, રાઈટ? પ્લાન્ટ્સ ઉપર હોય ત્યારે પણ અફેક્ટ કરે છે. સો નોર્મલી એને જે હેબિટેટ્સ મળી ગઈ, એને જે સ્યુટેબલ હેબિટેટ્સ આપણે જે કહીએ, તો એ બધાને અફેક્ટ કરી શકે છે. સો સમ કોમન ડિસીઝ ઓફ ધ ફ્રૂટ્સ ઇન ધ સ્ટોરેજ, જ્યારે સ્ટોરેજ કરી હોય છે પોસ્ટ હાર્વેસ્ટ, આફ્ટર ધ પોસ્ટ હાર્વેસ્ટ, ધેટ ટાઈમ્સ ધીસ ફંગસ થ્રુ મેની ફ્રૂટ્સ આર ધ ડિસ્ટ્રોઈડ. ત્યારે એવા ટાઈમ્સની આપણે વાત કરીએ તો ઘણા બધા એવા ફ્રૂટ્સ છે તેની જે ટોટલ્સ આપણે વાત કરી કે જેટલા કેજી થયા હોય એના કરતાં એ પછી સંખ્યા કેવી થઈ જાય, ઓછી થઈ જાય, કારણ કે એને સ્ટોરિંગ પીરિયડની અંદર જ એને અફેક્ટ કરી નાખે, એટલે બગડેલી વસ્તુ તો પછી આપણે કાઢવી જ પડે. તો એવા એક્ઝામ્પલ છે જે અલ્ટરનેરિયા જે જીનસ છે એના થ્રુ અલ્ટરનેરિયા રોટ ઓફ ધ એપલ્સ છે. પોસ્ટ હાર્વેસ્ટ થઈ ગયેલા જે એપલ્સ હોય છે ને એના પર આપણને ઘણી વખત બ્લેક કલરના ડોટ થઈ ગયેલા જોવા મળતા હોય છે, તેના માટે રિસ્પોન્સિબલ આ અલ્ટરનેરિયા સ્પીસીસ હોય છે, રાઈટ? એના સિવાય એસ્પર્જિલસ રોટ ઓફ એપલ છે, એના માટે એસ્પર્જિલસ ફ્યુમિગેટસ કરીને જે સ્પીસીસ છે એ જવાબદાર હોય છે. એના સિવાય પણ ટોમેટોની વાત છે, સોફ્ટ રોટ છે, બનાનામાં અલ્ટરનેરિયા રોટ છે, રાઈટ? તો ડિફરન્ટ સ્પીસીસ જે એ બધી અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એને અફેક્ટ કરતા હોય છે. ડિસ્ટ્રક્શન્સ ઓફ ટિમ્બર્સ, આપણે વાત થઈ હતી કે વેલ્યુએબલ જે ટિમ્બર છે, રાઈટ? ઘણા બધા એવા ટ્રીઝ છે કે એના જે વુડ હોય છે, રાઈટ, એ બહુ જ આપણા માટે કામના હોય છે, રાઈટ? હેલ્પફુલ થતા હોય છે, લાઈક મેન્યુફેક્ચર ઓફ ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ સીટ, કોઈ પણ વુડી આઇટમ્સ જે આપણે બનાવતા હોય છે એની અંદર આપણે ગુડ ક્વોલિટીનું વુડ છે યુઝ કરતા હોય છે, રાઈટ? તેમાંથી ટિમ્બર છે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણને ખબર છે કે ટિમ્બર છે એનો આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. તો સેવરલ ફંગસ સ્પીસીસ લાઈક પોલિપોરસ, સેરપુલા, પેનિસિલિયમ્સ, ફ્યુઝારિયમ નેગુંડી, ફ્યુઝારિયમ નેગુંડી એની જીનસનું નામ આપેલું છે, કોનિયોપોરા, લેન્ટિનસ, ધીસ ઓલ આર ધ જીનસ ને દિસ ઓલ જીનસ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ વેલ્યુએબલ ટિમ્બર્સ, એને ડિસ્ટ્રોય કરવા માટે જવાબદાર છે. એન્ડ ધીસ ફંજાઈ બ્રેક ડાઉન ધ કમ્પોનન્ટ્સ ઓફ ધ વુડ્સ એન્ડ ધ રિડ્યુસ ધ મિકેનિકલ સ્ટ્રેન્થ ઓફ ધ વુડ્સ. અને આ જે ફંજાઈના લીધે શું થાય છે કે જે મિકેનિકલ સ્ટ્રેન્થ જે મળતી હોય છે, ઓરિજિનલ જે પ્લાન્ટ્સ જે હોય છે એને સ્ટ્રેન્થ મળતી હોય છે, એ મિકેનિકલ સ્ટ્રેન્થ છે એ પછી ઓછી મળે, રાઈટ? એને રિડ્યુસ કરી નાખે જો ફંગલ ઇન્ફેક્શન લાગી જાય તો. આપણે જોયું હોય કે ઘણી વખત જે બાર્ક હોય છે, બાર્ક એટલે જે ટ્રીની જે છાલ આપણે જે કહેતા હોય છે, એ શું થઈ જતી હોય છે, ઉખડી જતી હોય છે. એકચ્યુઅલી આપણને નથી ખબર હોતી કે ધેટ ઇઝ અ ફંગલ ઇન્ફેક્શન્સ. જો તમે પ્લાન્ટ પેથોલોજીમાં ઇન્ટરેસ્ટ બહુ જ ધરાવતા હોવ છો તો તમને આ બધી જે નાની નાની જે ડિસીઝ જે છે આપણા ક્રોપ પ્લાન્ટ્સમાં થતી હોય છે, આપણી આજુબાજુના જે પ્લાન્ટ્સ જે હોય છે એની ઉપર પણ આ બધી ડિસીઝ છે એ ઘણી વખત જોવા મળતી હોય છે. તો જો તમને પ્લાન્ટ પેથોલોજીનું થોડું ઘણું નોલેજ હોય તો તમે એને મોર્ફોલોજીકલી આઇડેન્ટિફાઈ કરી શકો. ક્રોસ ચેક કરવા માટે તો તમારે એનું થોડુંક જીનેટિક લેવલ ઉપર તો જવું જ પડે, એનું ડીએનએ આઇસોલેશન્સ કરવું પડે, એના પછી જ તમે ઓરિજિનલ જે સ્પીસીસ જે હોય છે, જીનસ જે હોય છે એને તમે આઇડેન્ટિફાઈ કરી શકો. એના વગર તો પોસિબલ છે નહીં કે ડાયરેક્ટ કેરેક્ટર્સ જોઈને આપણે એમ ના કહી શકીએ કે આ જ જીનસ અને આ સ્પીસીસ થ્રુ જ આ ઇન્ફેક્શન લાગ્યું છે. ઘણી બધી એવી સ્પીસીસ હોય છે કે એના જે ઇન્ફેક્શન્સ જે લાગતા હોય એના જે સિમ્ટમ્સ હોય છે બહુ જ ઓછા પ્રમાણમાં અલગ થતા હોય છે, મતલબ સિમિલર દેખાતા હોય છે. ઘણા બધા એવા ડિસીઝ હોય છે તો એવા ટાઈમે આપણા માટે થોડું પ્રોબ્લેમેટિક થઈ જતું હોય છે, તો એવા ટાઈમે આપણે જીનેટિક લેવલ્સ ઉપર પણ વર્ક કરવું પડે એને આઇડેન્ટિફિકેશન્સ માટે, રાઈટ? તો આ એક આખી ફિલ્ડ છે પ્લાન્ટ પેથોલોજી, રાઈટ? અને એગ્રીકલ્ચરવાળાની સાથે આ ડાયરેક્ટ આ જે ફિલ્ડ છે પ્લાન્ટ પેથોલોજી એટેચ હોય છે. સો ધીસ ફંજાઈ બ્રેક ડાઉન ધ કમ્પોનન્ટ્સ અને જે ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ જે હોય છે, જે બોન્ડિંગ થયેલા હોય છે જે કાર્બન વચ્ચે, એ બધા બોન્ડ્સ એને શું કરી નાખે, બ્રેક કરી નાખે, જેના લીધે જે મિકેનિકલ સ્ટ્રેન્થ છે કેવી થઈ જશે, રિડ્યુસ થઈ જશે. એરમિલારિયા મિલિયા,
કોઝ ધ વુડ રોટ ડિસીઝ ઇન ધ સેવરલ ટ્રીઝ. ઘણા બધા ટ્રીઝ ની વાત છે, કોઈ કોમન એમ નોર્મલ ડિસીઝ નોર્મલ પ્લાન્ટ્સ ની વાત નથી કહી રહ્યા અહીંયા. ઘણા બધા ટ્રીઝ છે કે જેના વુડને અફેક્ટ કરવા વાળી આ સ્પીસીસ છે આર્મિલારિયા મેલિયા, રાઈટ? સો વુડ ડિગ્રેડેશન્સ બાય ધ ફંજાઈ ઇઝ યુઝવલી ટુ ટાઈપ્સ, વ્હાઈટ રોટ્સ એન્ડ ધ બ્રાઉન રોટ્સ. સો નોર્મલી જે વુડનું જે ડિગ્રેડેશન્સ જે થતું હોય છે, રાઈટ, આ જે ઇન્ફેક્શન લાગતું હોય છે એના માટે જવાબદાર બે પ્રકારની ડિસીઝ છે. નોર્મલી વુડની જ ખાલી વાત છે, ઓનલી ફોર ધ વુડ. So here are two types of the wood diseases and specially degradation ni vaat kariye to white rot and the brown rots. So some characteristics of the white rots and the brown rots, like white rot disease causing the degradations of the brownish lignin, leaving a white spongy cellulosic mass in the wood. સો હિયર બ્રાઉનિશ લિગ્નિન્સ આર ધ સિક્રેટ, જેની પાસે લિગ્નિનનું જે લેવલ હોય છે એ શું કરશે, સિક્રેટ કરશે. ધેન માયસેલિયમની વાત કરી છે, વ્હાઈટ સ્પોન્જી સેલ્યુલોઝિક માસ, દેટ મીન્સ માસ ઓફ ધ સેલ્સ જે માયસેલિયમ છે એ આખે આખું એવી રીતે ઘેરાઈ ગયેલું હોય છે, જે ટિમ્બર હોય છે, જે વુડ હોય છે એની ઉપર વ્હાઈટ કવરથી આખી એક શું કહેવાય તમને એક લેયર જોવા મળી છે, રાઈટ? સો ધીસ ડિસીઝ નેમ ઇઝ અ વ્હાઈટ રોટ ડિસીઝ. Another is the spongy in brown rods. Here degradation of the cellulose take place, a brown pinkish mass with the predominance of the lignin in the left behind. And in the je lignin je no color che thoduk different hoy je, in the brown pinkish je color che e lignin no apanne jova marto hoy che. Some fungi are the responsible for this type of the diseases, like that Sidato stomella, Chlorospelinum fusarium, Lesiosperia penicilliums and Trulula. આ બધી જે સેપ ફૂડ જે હોય છે, રાઈટ, એને મોસ્ટલી જે અફેક્ટ કરતી હોય છે. એવી જ રીતની વાત કરીએ તો એના સિવાયની ઘણી બધી એવી સ્પીસીસ જે છે, લાઇક દેટ Chlorospelinums eruginosum and Penicilliums divericatum impart the characteristics of the green and the yellow stains. એ તમને ત્યાં સ્ટ્રેસીસ જે છોડી દેતા હોય છે, રાઈટ, એ કેવા હોય છે, ગ્રીન કલરના અને યલો કલરના હોય છે. અને મોસ્ટલી જે હાર્ડવુડ જે હોય છે, એટલે કે મેન ટ્રંક જે હોય છે, ત્યાં ડિસીઝ આ જે સ્પીસીસ છે એ લિવિંગ હોય છે. અને આ ઘણી બધી એવી સ્પીસીસ હોય છે કે થડ ઉપર આપણને ઘણી વખત જોવા મળતી હોય, પણ આપણે એને એકચ્યુઅલી નોલેજ એટલું ના હોય, એટલે આપણે એને ખબર ના પડે કે આ એક પ્રકારની ફંગલ ઇન્ફેક્શન છે, રાઈટ? તો એવી ડિસીઝના બધા અહીંયા ટાઈપ છે. અને મોસ્ટલી જે આ બધી મેક્રો અને માઇક્રો બંને પ્રકારની ફંગલ હોઈ શકે છે. આ બધી એવી સ્પીસીસ છે કે નોર્મલી આપણને વુડ ઉપર જોવા મળતી હોય છે. ક્યાંક ને ક્યાંક આપણે આ બધા સ્ટ્રક્ચર જે વુડ ઉપર જોયા હોય, મેન ટ્રંક ઉપર જોયા હોય, પછી કાપેલા જે ટ્રી હોય છે એના વુડ જો માની લો ઘણા સમયથી પડેલા હોય કોઈ એક જગ્યાએ, તો એના ઉપર પણ આપણને આ વસ્તુ જે જોવા મળતી હોય છે. હેલ્યુસિનોજેનિક ફંજાઈ, આ એવી ફંજાઈ છે કે હ્યુમન બોડીના કોઈ જો પાર્ટ્સ હોય ને, નું કોમન ગુજરાતી નેમ તો મને ખ્યાલ નથી, રાઈટ, બટ જે હ્યુમન બોડીના જે પાર્ટ્સ હોય છે એને ડિસ્ટ્રોય કરી નાખતું હોય છે. આપણે વાત કરીએ કઈ રીતના શું થાય છે, તો સમ ફંજાઈ સચ એઝ એમેનિટા ફેલોઇડ્સ, એમેનિટા વેરના એન્ડ ધ બોલેટસ સેનેટન્સ, તે આર ધ હાઈલી પોઈઝનસ. આ એવી ફંજાઈ છે કે બહુ જ પોઈઝનસ છે, રાઈટ? And another several mushroom species like that Amanita muscaria, Psilocybe mexicana and the Peneliolus species, and they are the secret hallucinogenic substance, એટલે કે સૌથી પોઈઝનસ હોય છે. લાઈક ધેટ એક પ્રકારના સબસ્ટન્સનું નામ છે, પણ એનું ગુજરાતી નથી એટલે આપણે ઇંગ્લિશ જ યાદ રાખવાનું છે, હેલ્યુસિનોજેનિક, રાઈટ? અને એક પ્રકારનું સબસ્ટન્સ છે, લાઈક સાયલોસાઇબિન્સ એન્ડ ધ સાયલોસિન્સ, રાઈટ? પી હિયર પી ઇઝ અ વેરી સાયલન્ટ એન્ડ ધીસ સબસ્ટન્સ મે ધ ડિસ્ટ્રોય ધ બ્રેઇન સેલ્સ,
અને આ બે એવા સબસ્ટન્સ છે, કયા સબસ્ટન્સ ની વાત કરી છે, સાયલોસાઇબિન્સ એન્ડ ધ સાયલોસિન્સ. ધીસ સબસ્ટન્સ આર ધ ડિસ્ટ્રોય ધ બ્રેન સેલ્સ ઇન ધ હ્યુમન બિંગ્સ એન્ડ ધ પરસેપ્શન્સ ધ પાવર ઓફ ધ હ્યુમન બિંગ્સ. અને જો માની લો બ્રેન સેલ્સ જ આપણે ડિસ્ટ્રોય થઈ જાય તો આપણી જે યાદશક્તિ જે હોય છે એના સિવાયની આપણી જે મોમેન્ટ્સ જેટલી પણ થતી હોય છે એ બધી ડિપેન્ડ્સ કેના ઉપર હોય છે, બ્રેઇન ઉપર હોય છે. તો એવા ટાઈમે આ બધું પ્રોબ્લેમ હ્યુમન બિંગની જેટલી પણ ફિઝિયોલોજીકલી પ્રોસેસ છે એ કેવી થઈ જાય, વેરવિખેર થઈ જતી હોય છે, રાઈટ. સો યુ આર ધીસ પોઈઝનસ સ્પીસીસ, રાઈટ, એમેનિટા ફેલોઇડ્સ, એમેનિટા વેના, એના પછી આપ્યું છે સાયલોસાઇબ મેક્સિકાના. યસ, ધીસ સ્પીસીસ ઇઝ વેરી વાઇલ્ડ એન્ડ ધીસ સ્પીસીસ આર ધ નોટ ગ્રો ઇન ધીસ એરિયા, મતલબ ગુજરાતની અંદર ક્યાંય જોવા નહીં મળતી એમેનિટા મ્યુસ્કારિયા. હા, સાઉથ ગુજરાતમાં ક્યારેક ક્યારેક જોવા મળી જાય, બાકી સાઉથ ઇન્ડિયાની અંદર આપણને ખાસ એવી જોવા મળી જતી હોય છે. અને એવી બધી પોઈઝનસ ડિસીઝ જે છે કે આપણા જે બ્રેન સેલ્સ છે એને શું કરી નાખે છે, ડિસ્ટ્રોય. માઇકોટોક્સિન્સ, ટોક્સિન્સ ધેટ મીન્સ જેમ આપણને ખબર છે. સો મેની ફંજાઈ પ્રોડ્યુસ માઇકોટોક્સિન સબસ્ટન્સ એન્ડ ધીઝ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ ફૂડ પોઈઝનિંગ્સ એન્ડ અધર ધ ડિસ્ટ્રેસિંગ ધ સિમ્ટમ્સ. આપણે જે સ્ટ્રેસમાં આવી જતા હોય છે ને, રાઈટ, તો એ પ્રકારના જે સિમ્ટમ્સ જે હોય છે એની વાત થાય છે, રાઈટ. એન્ડ ધીઝ માઇકોટોક્સિન્સ મે બી બ્રોડલી ક્લાસિફાઈડ ઇન ટુ ધ ફોલોઈંગ થ્રી કેટેગરીઝ. નોર્મલી ધીઝ માઇકોટોક્સિન્સ આર ધ ડિવાઈડેડ ઇન ટુ થ્રી કેટેગરીઝ. વિચ થ્રી કેટેગરીઝ? ફર્સ્ટ ઇઝ અ ફૂડ ટોક્સિન્સ. નોર્મલી ફૂડની જ વાત આવતી હોય, કોઈ પણ ફૂડ હોય એની અંદરથી જે મતલબ પોઈઝનસ જે હશે. નેક્સ્ટ ઇઝ અર્ગોટ ટોક્સિન્સ. અર્ગોટ ધેટ મીન્સ સિંગલ પ્લાન્ટ્સ નેમ, રાઈટ, અર્ગોટ. આપણે વાત થઈ ગઈ છે આ બધી. એન્ડ અનધર ઇઝ અ મશરૂમ ટોક્સિન્સ. સો નોર્મલી ધીસ માઇકોટોક્સિન્સ આર ડિવાઈડેડ ઇન ટુ ધીસ થ્રી બ્રોડલી ક્લાસિફાઈડ. ફૂડ ટોક્સિનના પણ ઘણા બધા જે સબ ટાઈપ્સ છે પણ એ આપણે ડિટેલ્સમાં અત્યારે સ્ટડી કરશું નહીં, બાકી તમારા લેવલની અપ જતું રહેશે. આ તમે આટલી બધી સ્પીસીઝ અને આ જે મેન પોઈન્ટ્સના નામ યાદ રાખો એ તમારા માટે ઇનફ છે અને ઘણું બધું થઈ જાય. જો આ બધા પોઈન્ટ્સ જો કોઈને યાદ રહી જાય તો એની એક્ઝામની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે, રાઈટ. અને મારા ખ્યાલથી તમારા માટે બહુ જ ડિફિકલ્ટ છે, કારણ કે નામ યાદ રાખવા જ તમારા માટે થોડુંક પ્રોબ્લેમેટિક થઈ જાય છે. તમારે એ નામને રોજ તમારે એને મોર્નિંગમાં પ્રેક્ટિસ કરવી પડે, દિવસની અંદર એક કલાક એક નામની પ્રેક્ટિસ અને યાદ રાખવા માટે કાઢવી પડે, ત્યારે તમને એ નામ છે યાદ રહેશે. એટલે સ્પીસીઝના નામ ના યાદ રાખી શકો, બટ કમ્પલસરી તમારે જીનસના નામ છે યાદ રાખવા પડશે. એ બધી અમુક જે જીનસ છે એ કોમન હોય છે, રાઈટ. એ આપણને તમે બધા પોઈન્ટ્સ વાંચશો, એક વખત રિફર કરશો, રિવિઝન કરશો તો તમને ખ્યાલ આવી જશે. સ્પીસીઝનું નામ એકવાર બાજુમાં તારવી લેજો, અલગ નોટબુકમાં લખશો તો ખ્યાલ આવી જશે કે વિચ સ્પીસીઝ આર ધ વેરી કોમન, રાઈટ, ખબર પડી જશે. સો યોર ફર્સ્ટ ઇઝ અ ફૂડ ટોક્સિન્સ એન્ડ દે આર ધ મેનલી રિસ્પોન્સિબલ ફોર ધ ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગ માટે જો જવાબદાર હોય તો એની વાત છે. સો ધ ટોક્સિન્સ પ્રોડક્શન કેન અકર ઇન ધ મોસ્ટ પ્લાન્ટ પ્રોડક્ટ, કારણ કે આપણે ફૂડ જે પ્લાન્ટ ઉપરથી મળે છે, બેઝડ ઓન ધ પ્લાન્ટ્સ, રાઈટ. મીટની વાત નથી કરતા. યસ, ઓફકોર્સ મીટ ઇઝ અ ફૂડ, બટ હિયર વી કાન્ટ ડિસ્કસ અબાઉટ ધીસ ટર્મ. સો નોર્મલી જો ફૂડની વાત કરીએ છીએ તો નોર્મલી પ્લાન્ટ પ્રોડક્ટ્સ હોય છે, લાઈક દેટ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, રાઈટ, એક્સેટ્રા. સો બટ ક્રિયોલ એન્ડ ધ ઓઇલ સીડ્સ ક્રોપ આર ધ મોસ્ટલી કન્ટામિનેટ. હવે જે ફૂડ જે હોય છે એની અંદર આપણે સ્પેશિયલી વાત કરીએ તો આપણે જે ઓઇલ ખાઈએ છીએ એ ઓઇલ પણ આપણને પ્લાન્ટ્સમાંથી મળે છે, લાઈક દેટ સોયાબીન્સ ઓઇલ, રાઈટ, ગ્રાઉન્ડનટ ઓઇલ. એના પછી આપણે કપાસનું જે ઓઇલ આપણે ઘેરતા હોય છે એ, પછી રિસિનિયસ ઓઇલ એટલે કે એરંડાનું. તો આ બધા ડિફરન્ટ ડિફરન્ટ ઓઇલ હોય છે. યસ, મસ્ટર્ડ ઓઇલ, રાઈનું તેલ આપણે જે કહીએ છીએ. તો આ જે પ્રકારના જે સીડ ક્રોપ છે એને મોસ્ટલી અફેક્ટ કરતી હોય છે, રાઈટ. એના લીધે ફૂડ ટોક્સિન્સ આપણે કહી શકીએ, રાઈટ. હિયર ફૂડ ટોક્સિન્સ આર ધ મેનલી એસોસિએટેડ વિથ હ્યુમન ડિસીઝ બીકોઝ વી ઇટ ધીસ ફૂડ, કારણ કે આપણે એને ખાવાના છીએ એટલા માટે એ આપણને ડિસીઝ છે એ થતી હોય છે. આવી ક્યાંથી? ફૂડમાંથી. એ વાયા વાયા આવી છે, ઇનડાયરેક્ટલી આવી છે. ડાયરેક્ટ જે એ સ્પીસીસ છે લાઈક એસ્પરજીલસ ફ્લેવિયસ પેનિસિલિયમ એન્ડ ધ ફ્યુઝારમ્સ,
These are the not affect directly in the human beings, but indirectly, these are the very affected, right? A via food through allergy. So very difficult, bowers extreme conditions થઈ જાય છે જ્યારે food toxins થતું હોય છે. અને mostly આપણને ખબર છે food toxin ના લીધે ડાયરિયા છે, વોમિટિંગ છે, બહુ જ થઈ જતું હોય છે. અને જો નાના કોઈ બાળક હોય છે એને જો ફૂડ પોઈઝનિંગ થઈ જાય તો પછી એને કંટ્રોલ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે. તો એનાથી આપણે બહુ જ ધ્યાન રાખવું પડે છે. નેક્સ્ટ ઇઝ અર્ગોટ ટોક્સિન્સ. સો હિયર સ્ક્લેરોટિયા, દેટ ઇઝ હાઇફલ ટાઈપ, રાઈટ? સો સ્ક્લેરોટિયા ઓફ ધ ક્લેવિસિપ્સ ફુરફુરિયા હિયર કન્ટેન્સ સમ પોઈઝનસ આલ્કલોઇડ્સ. આ જે સ્પીસીસ જે છે અર્ગોટની અંદર, મતલબ એ પેરાસાઇટિકલી મતલબ ગ્રો થતી હોય છે અને એની અંદરથી પોઈઝનિંગ આલ્કલોઇડ્સ એ રિલીઝ થતા હોય છે. વેરી પોઈઝનિંગ આલ્કલોઇડ્સ લાઇક દેટ આર્ગેટોમાઇન, અર્ગેટામાઇન્સ, આર્ગેટોમેટ્રીમાઇન, આર્ગેટોસિસ્ટ્રિનાઇન, આર્ગેટોસિસ્ટ્રાઇન્સ એન્ડ આર્ગેટો અર્ગોનોવાઇન્સ. દિસ ઓલ આર ધ ટાઈપ્સ ઓફ ધ આલ્કલોઇડ્સ એન્ડ ધીસ ઓલ આર ધ પોઈઝનિંગ આલ્કલોઇડ્સ. Very poisoning. And these poisoning through some diseases are the same in the human beings, like diarrhea, abdominal spasms, and the vomitings. Main baat kahi, right? Common characteristics, right? And it also affect the nervous tissue, which apne nerves che che, and the result in the psychiatric disturbance. જો આપણા નર્વ છે જે છે આપણે ચેતાતંતુઓ જેને કહેતા હોય છે, રાઈટ? તમને ગુજરાતી બધું મેં કીધું છે, આખા લેક્ચરમાં ગુજરાતી વર્ડ જ વધારે આવ્યા છે. કારણ કે જે આલ્ગે અને ફંજાઈના જે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ જે જોયા હતા એના કરતાં થોડાક વર્ડ છે આમાં ડિફિકલ્ટ હતા, એટલા માટે મેં આમાં ગુજરાતી નેરોશિયન્સ વધારે યુઝ કરેલું છે, ગુજરાતી વર્ડમાં જ સમજાવેલું છે. તો આને તમારે ઇંગ્લિશમાં લખતા તો આવડવું જોઈએ, રાઈટ? બીજું કશું છે નહીં, જે નામ છે અને ડિસીઝના નામ હોય છે અને કેરેક્ટરિસ્ટિક છે, એના સિવાય કંઈ નથી. સો ઇટ ઓલ્સો ઇફેક્ટ્સ નર્વસ ટિશ્યુ એન્ડ રિઝલ્ટ ઇન સાયકેટ્રિક ડિસ્ટર્બન્સ. એના લીધે આપણા સાયકેટ્રિક પ્રોબ્લેમ છે એ થતા હોય છે. એન્ડ લાસ્ટ ઇઝ અ મશરૂમ ટોક્સિન્સ. સો વેરી મચ ડાયવર્સિટી ઓફ ધ મશરૂમ, બટ in some species is a poisoning, right? So here several mushrooms produce a mycotoxins and causes the diarrhea and the vomiting in the earlier stage, but several cases after a long period in case of liver damage, kidney failure, complete unconscious and even the death. બાય ચાન્સ જો તમે કોઈ મશરૂમનો એઝ અ ફૂડ તરીકે યુઝ કરતા હોય અને ખાવામાં જો પોઈઝનિંગ મશરૂમ જો આવી ગઈ તો જેના લીધે ઇન અર્લિયર સ્ટેજ ઓનલી સમ સિમ્પટમ્સ આર ધ વિઝિબલ લાઇક ધેટ ડાયરિયા એન્ડ ધ વોમિટિંગ્સ, બટ ઇન સમ ટાઈમ્સ ધીસ સિમ્પટમ્સ થ્રુ ઇન સેવરલ કેસીસ અ લિવર ડેમેજ, ઓલ્સો કિડની ફેલ and completely unconscious and after the death possible છે. ઘણા બધા રિપોર્ટ છે એ બહાર આવેલા છે, આર્ટિકલ્સ પણ ઘણા બધા પબ્લિશ થયેલા છે કે જે મશરૂમ છે એનાથી ડેથ પણ થાય છે. કારણ કે મેં ફર્સ્ટ લેક્ચરની અંદર જ વાત કરી હતી આ યુનિટના, 95% ઓફ ધ ફંજાઈ ઇઝ પોઈઝનસ, ઓનલી ફ્યુ, મતલબ દેટ મીન્સ ઓનલી 5% ફંજાઈ ઇઝ એડિબલ્સ, રાઈટ? So here some mushroom species like Amanita phalloides and the Halvelia species, Coprinensis species, right? These all species are the very poisonous. So here some images of the species. Halvelia, Fusarium. Fusarium is also plant disease, animal disease and also human being. And this genus is microscopic, right? Aspergillus flavius, Penicillium, also these three genus are the microscopic, right? So this all are the poisonics, so mycotoxins, right? Ena mate responsible for the mycotoxins, ena mate jawabdar.
તો આજના લેક્ચરમાં આપણે આ બધા પોઈન્ટ જે જોયા એ કયા છે? હાર્મફુલ ઇફેક્ટ ઓફ ધ ફંજાઈ, જેની અંદર આપણે ઘણું બધું જોયું. એક તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસીઝીસ સ્ટડી કર્યા, પ્લાન્ટ ડિસીઝીસ, એનિમલ એન્ડ હ્યુમન બીંગ. યસ, ઓબ્વિયસલી મેં જે ટેબલ છે બધા નામ વાંચેલા નથી, એની બધી ડિસીઝ છે એને આપણે ઇલોબરેટ નથી કરેલી, પણ બધાના તમારે નામ યાદ રાખવાની જરૂર નથી. જો બધા નામ્સની આપણે ચર્ચા કરવા બેસીએ તો લેક્ચર છે મિનિમમ 2 અવર્સ જેટલો નીકળી જાય, બરાબર? એટલા માટે મેં બધા ટેબલ્સની આપણે ડિસ્કશન કરી નથી. મેં ફ્યુ 1 યા 3 જેટલી એક બે ડિસીઝ અને સિમ્ટમ્સની આપણે વાત કરી છે, બધા ડિસીઝની આપણે વાત કરી નથી, બીકોઝ આ લેવલ માટે તમારે બધું કામનું છે નહીં. પણ એના સિવાય જેટલી થિયોરેટિકલ્સ પોઈન્ટ મેં જે લખેલા છે, એની જે કેરેક્ટરિસ્ટિક્સ લખેલી છે, એ તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે, બીકોઝ આ જે ક્વેશ્ચન જે છે એ આપણે નોર્મલી 3 એન્ડ 5 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધીસ એક્ઝામ, રાઈટ? તો એના માટે આ ક્વેશ્ચન જે છે એને તમારે ક્લિયર કરવો જ પડશે, કારણ કે સેકન્ડ યુનિટ જે છે એમાંથી જો કોઈ પૂછાતો હોય, વારંવાર રિપીટ થતો હોય એવો જો ક્વેશ્ચન હોય, તો એક જનરલ કેરેક્ટરિસ્ટિક્સ અને ઇકોનોમિક ઓર ધ હાર્મફુલ ઇફેક્ટ ઓફ ધ ફંજાઈ, બેમાંથી કોઈ પણ એક છે એ વારંવાર પૂછાતો હોય છે. તો એટલા માટે તમે જો 3 ક્વેશ્ચન કરો તેમાંથી 2 ક્વેશ્ચન તો કમ્પલસરી આવવાના જ છે, સમજાય છે? તો તમારું શું છે કે 7-8 માર્ક્સનું તો આ યુનિટમાંથી કવર થઈ ગયું, બાકીનું હવે જે 7-8 માર્ક્સનું જે બધે બચશે એ બધું જીનસ જે આપણે ભણવાના છીએ, 2 જીનસ ભણવાના છીએ આપણે. અને પછીના લેક્ચરમાં આપણે મ્યુકર જે છે, મ્યુકર જીનસનું નામ જે છે એના ઉપર આપણે સ્ટડી કરશું. અને એના પછી આપણે મ્યુકર પૂરું થાય પછી આપણે એગેરિકસ કરીને જે જીનસ છે, આપણે જે સ્પેશિયલી બિલાડીનો ટોપ કહેતા હોય છે, એના ઉપર આપણે વાત કરવાના છીએ. ટોટલી આખી લાઈફ હિસ્ટ્રી જે આપણે સ્ટડી કરશું. ઓકે.